तुलनात्मक पत्रक तैयार करवानुं कीधेलुं छे। चलो सौ प्रथम छ कलम दोरीशुं। कॉलम नंबर एक जेमा विगत, कॉलम नंबर बे नोंध नंबर, कॉलम नंबर त्रण एकत्रीस त्रण बे हजार सोल, कॉलम नंबर चार एकत्रीस त्रण बे हजार सत्तर, कॉलम नंबर पांच वधारो घटाड़ो, तो कॉलम नंबर चार अने कॉलम माइनस कॉलम नंबर त्रण एटले कॉलम नंबर पांच मळशे। कॉलम नंबर छ आ वधारो घटाड़ो टकावारी में दर्शावानो छे, तो कॉलम नंबर छ एटले कॉलम नंबर पांच भाग्या कॉलम नंबर त्रण गुणिया सौ। चलो सौ प्रथम कॉलम नंबर त्रण अने चार साथे लखीशु, पांच अने छ पछी करीशु। चलो सौ प्रथम वेचाणनी उपजो, एकत्रीस त्रण बे हजार सोल नुं वेचाण पिस्तालीस लाख छे अने एकत्रीस त्रण बे हजार सत्तर नुं वेचाण साठ लाख पंचोतेर हजार छे। प्लस अन्य आवको, सोलनी आवक दस लाख छे अने सत्तानी आवक सात लाख छे, तो कुल आवको एटले पिस्तालीस लाख वत्ता दस लाख तो पंचावन लाख अने सत्तानी कुल आवक साठ लाख पंचोतेर हजार वत्ता सात लाख एटले सड़सठ लाख पंचोतेर हजार थशे। चलो त्यारबाद खर्चाओ, એમાં પહેલું છે વપરાયેલ માલની પડતર। સોળની વપરાયેલ માલની પડતર સાઠ લાખ છે અને સત્તરની વપરાયેલ માલની પડતર છત્રીસ લાખ છે। ત્યારબાદ પુનઃ વેચાણ માટેની ખરીદી, સોળની બે લાખ અને સત્તરની બે લાખ સિત્તેર હજાર। ત્યારબાદ સ્ટોકના ફેરફારો, એમાં સોળના સિત્તેર હજાર અને સત્તરના નેવ હજાર। ત્યારબાદ કર્મચારીના લાભના ખર્ચા, ચાર લાખ અને પાંચ લાખ સાહીઠ હજાર। ત્યારબાદ નાણાકીય ખર્ચા, સોળના નાણાકીય ખર્ચા નેવ હજારના છે, સત્તરના નાણાકીય ખર્ચા એક લાખ પાંત્રીસ હજાર। ત્યારબાદ ઘસારો અને માંડીવાળી રકમો, સોળની સિત્તેર હજાર અને સત્તરની એક લાખ પાંચ હજાર। ચલો બધા જ ખર્ચાનું ટોટલ કરીશું, સો સત્તરના કુલ ખર્ચાઓ મળશે આડત્રીસ લાખ ત્રીસ હજાર, સોળના કુલ ખર્ચાઓ અને સત્તરના કુલ ખર્ચાઓ મળશે સુડતાલીસ લાખ સાહીઠ હજાર। કુલ આવકોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીશું એટલે આવકવેરા પહેલાનો નફો મળશે, તો પંચાવન લાખ માઇનસ આડત્રીસ લાખ ત્રીસ હજાર એટલે સોળ લાખ સિત્તેર હજાર। સડસઠ લાખ પંચોતેર હજાર માઇનસ સુડતાલીસ લાખ સાહીઠ હજાર એટલે વીસ લાખ પંદર હજાર। ચલો આવકવેરો ત્રીસ ટકા, સોળ લાખ સિત્તેર હજારના ત્રીસ ટકા એટલે પાંચ લાખ એક હજાર, સોળ લાખ સિત્તેર હજારમાંથી પાંચ લાખ એક હજાર બાદ કરીશ તો અગિયાર લાખ ઓગણસિત્તેર હજાર એ આવકવેરા પછીનો ચોખ્ખો નફો મળશે। વીસ લાખ પંદર હજાર છે એના ત્રીસ ટકા કરીશ તો છ લાખ ચાર હજાર પાંચસો, અને વીસ લાખ પંદર હજાર માંથી છ લાખ ચાર હજાર પાંચસો બાદ કરીશ તો ચૌદ લાખ દસ હજાર પાંચસો આવશે, એ આવકવેરા પછીનો ચોખ્ખો નફો મળશે। તો કોલમ નંબર ત્રણ અને કોલમ નંબર ચાર પત્યા પછી હવે કરીશું કોલમ નંબર પાંચ। ચાર માઇનસ ત્રણ, સાથે સાથે કોલમ નંબર છ પણ, પાંચ ભાગ્યા ત્રણ ગુણ્યા સો। ચલો સાહીઠ લાખ પંચોતેર હજાર માઇનસ પિસ્તાલીસ લાખ એટલે પંદર લાખ પંચોતેર હજાર, તો પંદર લાખ પંચોતેર હજાર ભાગ્યા પિસ્તાલીસ હજાર ગુણ્યા સો એટલે આવશે પાંત્રીસ ટકા। સાત લાખ માઇનસ દસ લાખ એટલે માઇનસ ત્રણ લાખ આવશે, એટલે રકમ આપણે કૌંસમાં દર્શાવીશું માઇનસ ત્રણ લાખ, અને માઇનસ ત્રણ લાખ ભાગ્યા દસ લાખ ગુણ્યા સો એટલે માઇનસ ત્રીસ ટકા। સડસઠ લાખ પંચોતેર હજાર માઇનસ પંચાવન લાખ એટલે બાર લાખ પંચોતેર હજાર આવશે,
अथवा 15,75,000 માંથી તમે 3,00,000 બાદ કરો તો પણ 12,75,000 આવશે। આ 12,75,000 ભાગ્યા 55,00,000 એટલે આવશે 23.18 અને ગુણ્યા 100 એટલે 23.18%। चलो 36,00,000 - 30,00,000 એટલે આવશે 6,00,000। 6,00,000 ભાગ્યા 30,00,000 ગુણ્યા 100 એટલે આવશે 20%। 2,70,000 - 2,00,000 એટલે આવશે 70,000 અને 70,000 ભાગ્યા 2,00,000 એટલે આવશે 35%। 90,000 - 70,000 એટલે આવશે 20,000 અને 20,000 ભાગ્યા 70,000 ગુણ્યા 100 એટલે 28.57%। 5,60,000 - 4,00,000 એટલે આવશે 1,60,000 અને 1,60,000 ભાગ્યા 4,00,000 ગુણ્યા 100 એટલે આવશે 40%। ચલો 1,35,000 - 90,000 એટલે આવશે 45,000 અને 45,000 ભાગ્યા 90,000 ગુણ્યા 100 એટલે 50%। 1,05,000 - 70,000 એટલે આવશે 35,000 અને 35,000 ભાગ્યા 70,000 ગુણ્યા 100 એટલે આવશે 50%। 47,60,000 - 38,30,000 એટલે આવશે 9,30,000 અથવા બધા જ ખર્ચાનું ટોટલ કરશો તો પણ તમને મળશે 9,30,000। 9,30,000 - 38,30,000 × 100 એટલે આવશે 24.28%। 20,15,000 - 16,70,000 એટલે 3,45,000 અને 3,45,000 ભાગ્યા 16,70,000 એટલે આવશે 20.66%। 6,04,500 - 5,01,000 એટલે આવશે 1,03,500 અને 1,03,500 ભાગ્યા 5,01,000 એટલે આવશે 20.67%। 14,10,500 - 11,69,000 એટલે આવશે આવક વેરા પછીનો ચોખ્ખો નફો 2,41,500 અને 2,41,500 ભાગ્યા 11,69,000 એટલે આવશે 20.66%। તો આમ કોલમ નંબર 1, 2, 3, 4, 5 અને 6 તો 5 એટલે 4 - 3 અને 6 એટલે 5 ભાગ્યા 3 × 100। કોલમ નંબર 3 અને 4 આ તો તમારે બુકમાંથી એમના બાજુ ઉતારવાનું છે, પણ યાદ રાખવાનું કે પહેલા કોલમ નંબર 3 લખીશું એટલે કે 31/3/2016 અને કોલમ નંબર 4 માં 31/3/2017 લખીશું। તો આમ આજે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 વિશે અભ્યાસ કર્યો। આવા જ વધુ ને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।